સમગ્ર ઘટના શું છે અને કયો વિસ્તાર છે? આ ગોડાદરાનો જે શ્રીજી આર્કેડ છે, જેની બાજુમાં ખોડિયારનગરમાં જે ભાર્ગવ ચૌધરી કરીને રહે છે અને પોતાનો વ્યવસાય અહીંયા જ શ્રીજી આર્કેડમાં બાજુમાં ચાઇનીઝની લારી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. એમના પરિવારમાં કોઈ નથી, સૌથી મોટા એ જ હતા. એમના ઉપર ઘણી બધી જવાબદારી હતી, નાનામાંથી ઘણા બધા વ્યવસાય કરતા હતા અને પોતાનું ગુજરાન ચલાવતા. પરંતુ અહીંયા જે મોટા લોકો દ્વારા અસામાજિક તત્વોને જે પ્રાધાન્ય આપવામાં આવે છે અને એ આવા નાના નાના છોકરાઓ દ્વારા આવા કૃત્ય કરવામાં આવે છે, તો આ અસામાજિક તત્વોના કારણે આજે અમારા મિત્ર ભાર્ગવભાઈ ચૌધરી, જે આજે એમનું ખૂબ જ દુઃખદ જેવું અવસાન થઈ ગયું છે, એટલે એનાથી અમે સર્વ સમાજ, એક જ સમાજ નહીં, મહારાષ્ટ્રીયન સમાજ જ નહીં, સર્વ સમાજ ખૂબ દુઃખની લાગણી અનુભવીએ છીએ. આવું અસામાજિક તત્વોને પોલીસે ખૂબ કડકમાં કડક સજા આપવી જોઈએ. આવા અસામાજિક તત્વોને ભટકાવવાને અસામાજિક તત્વોને પોલીસ અને કોર્ટ દ્વારા કડકમાં કડક કાર્યવાહી થાય અને સજા થાય એવી જ અમારી માંગણી છે. પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી એમાં તમે શું કહેવા માંગો છો? પોલીસ દ્વારા પહેલાં જે કામગીરી કરવામાં આવી, ખાલી સામાન્ય મારામારીની જે પહેલાં ફરિયાદ નોંધાવવામાં, એમનાથી અમે લોકો ખૂબ જ દુઃખદ હતા. પોલીસે ખરેખર આવા અસામાજિક તત્વો પર પહેલાંથી જ કડકમાં કડક કાર્યવાહી, પોલીસે પોતાના ટ્રાફિક માટે જેટલી અગ્રેસર થાય છે એના કરતાં આવા અસામાજિક તત્વો માટે જો અગ્રેસર થાય અને એ લોકોને પાસા હેઠળ કે આવા જે અસામાજિક તત્વો છે એ લોકોને કડકમાં કડક કાર્યવાહી પહેલાંથી જ કરે, જેમ તમે ટ્રાફિક માટે લોકોને પહેલાંથી તમે જેમ ઝૂંડ લઈને ઊભા હો છો દરેક નાકે, એવી રીતના આવા અસામાજિક તત્વો માટે પણ તમે ઝૂંડ લઈને ઊભા રહો, દરેક જગ્યા પર પોલીસનો બંદોબસ્ત મૂકો. આવા જે ચાર રસ્તા જ્યાં જ્યાં અસામાજિક તત્વો ફરકે છે, આવા ચાર રસ્તા પર પોલીસે પોતાનો બંદોબસ્ત મૂકવો જોઈએ. મારું નામ દીપક પાટીલ. દીપકભાઈ, જે ઘટના બની છે શું લાગે, શું માંગ છે તમારી ખાસ કરીને? કાલે અહીંયા શ્રીજી આર્કેડમાં જે ભાર્ગવભાઈ ચૌધરી જે ચાઇનીઝની લારી ચલાવતા હતા અને તેમાં જે એ લોકોની સાથે જે દુઃખદ ઘટના બની, તેમાં જે સમાજની અંદર જે અસામાજિક તત્વો છે, જે વિકૃત માનસિકતાવાળા લોકો છે, તે જે નશાના આવેશમાં આવીને આવા બધા કૃત્યો કરે છે, તો તે ખૂબ જ દુઃખદ બાબ છે.
કેમકે હવે જે ભાર્ગવભાઈ સાથે થયો એ ચાઇનીઝની લારે પૈસાના લેતી દેતીના બાબતે જો કોઈ મર્ડર કરી જતું હોય તો પછી બીજા જે યુવા છે તે સ્વયં રોજગાર નિર્માણ કેવી રીતે કરશે? આ બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે, કેમકે દરેકના મનમાં બીક છે કે ભાઈ અમે જો કરીએ અને કોઈ આવા અસામાજિક તત્વો થાય પૈસા માગીએ તો કાલે ઉઠીને એની સાથે બી આ વસ્તુ થઈ શકે, તો પછી પૈસા નહીં માગીએ તો ઘર ચલાવવું અધરું છે, અને જો ઘર ચલાવવા જઈએ તો પૈસા માગવા પડે ને આવા રિસ્ક લેવા પડે, અને આના માટે ખૂબ જ દુઃખદ બાબત છે. આ લિંબાયત જેવા વિસ્તારમાં આ જે ઘટનાઓ બને છે, ગઈ વખતે બી એક રોડ પર ચાલતા વ્યક્તિને એક મર્ડર થઈ ગયેલું, તો આ જે થાય છે આ બધી ઘટનાઓ નશા જે દારૂ એમાં પોલીસની ભૂમિકા કેવી છે, ખાસ કરીને જે આ ઘટના બની એમાં પોલીસના વિશે તમારે શું કહેવું છે? આ ઘટનામાં જે પોલીસે જે કાર્યવાહી કરી છે કે કંઈક મારામારીનો ગુનો નોંધ્યો છે તેનાથી વિશેષ થોડે ધ્યાન આપવું જોઈતું હતું, કે લોકોને જે હજુ કહે છે કે 3 આરોપી પકડાય હજુ એક બાકી છે તો તરત કાર્યવાહી સ્પેશિયલ ધ્યાન આપવું જોઈએ આ વસ્તુમાં, કેમકે આ દરેક સમાજને લાગતો પ્રશ્ન છે, અને લિંબાયત જેવો વિસ્તાર આટલો મોટો વિસ્તાર આનાથી બદનામ થાય છે, આખા દેશ લેવલ પર બદનામ થાય છે, તેના માટે પોલીસે જાગૃત રહીને કાર્યવાહી કરવી જોઈએ. હવે અમારે સમસ્ત મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા માંગ છે.